नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 मां सामाजिक विज्ञान विषय नी अंदर प्रकरण 10 पृथ्वीना आवरणों तेनी समज मेळवीशुं। पृथ्वीना आवरणों नी अंदर आपणे पृथ्वीना कुल मुख्य चार आवरणों छे, मृदावरण, जलावरण, वातावरण अने जीवावरण। आ चार आवरणोमांथी आपणे त्रण आवरणों विशेनी समझ मेळवेली छे, जेनी अंदर आपणे मृदावरण, जलावरण अने वातावरणनी समझ मेळवी चूक्या छीए। तो आजे आपणे जीवावरण विशेनी समझ मेळवीशुं। जीवावरण एटले शुं? तो आपणे जाणीए छीए के आपणे आ आवरणमां ज समाविष्ट छीए। तो जीवावरणनी व्याख्या केम लखवी? जीवोनुं आवरण एवुं होई शके? जो बाळ दोस्तो, मृदावरण, जलावरण अने वातावरण आ ત્રણેયમાં જીવ સૃષ્ટિ રહેલી છે। મૃદાવરણમાં વનસ્પતિઓ, જમીન પર રહેનારા પ્રાણીઓ, જીવજંતુઓ, મનુષ્યો ઘણું બધું છે, અને એની સાથોસાથ વાતાવરણની અંદર પણ જીવાવરણ સમાવિષ્ટ છે। તમે કહેશો કઈ રીતે? જુઓ બાળ દોસ્તો, બેક્ટેરિયા છે કે એવા સૂક્ષ્મ જીવો જે છે એ વાતાવરણમાં રહેલા છે, અને જળાવરણની અંદર પણ જે આ પ્રાણીઓ જે આપણે કહીએ છીએ, કયા? તો દરિયાઈ પ્રાણીઓ જે છે, એ દરિયાઈ વનસ્પતિ, આ બધું એટલે કે જીવાવરણ જીવો જે છે એ જીવો દરેક આવરણમાં આપણને જોવા મળે છે। જે મૃદાવરણમાં પણ જોવા મળે છે, વાતાવરણમાં પણ જોવા મળે છે, અને જલાવરણમાં પણ જોવા મળે છે। તો જીવો જે છે આ ત્રણેય આવરણોમાં ફેલાયેલા છે, એટલે આપણે કહી શકીએ કે જીવાવરણ એટલે શું? તો મૃદાવરણ આની વ્યાખ્યા જોઈએ આપણે તો શું થાય, તો મૃદાવરણ વાતાવરણ અને જલાવરણ આ ત્રણેયમાં ત્રણેયના જે જે ભાગો રહેલા છે એ ભાગોની અંદર જે ભાગોમાં જીવ સૃષ્ટિમાં મનુષ્ય, પશુ પક્ષીઓ તેમજ જીવજંતુઓ, બેક્ટેરિયા એવા અતિ સૂક્ષ્મ જીવો જે છે એ દરેકનો સમાવેશ થાય છે। એટલે એ જીવ સૃષ્ટિ જે છે, જે ભાગમાં જીવ સૃષ્ટિ વ્યાપેલ છે, એટલે કે એ જીવ સૃષ્ટિ ત્રણેય આવરણોમાં જ્યાં જ્યાં એ ફેલાયેલી છે તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે જીવાવરણ કહીએ છીએ। જીવાવરણની વ્યાખ્યામાં જોઈએ તો એ મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે જે જુદા જુદા ભાગો છે ત્યાં જે જીવ સૃષ્ટિ વિકસિત થયેલી છે અથવા તો વ્યાપેલ છે એને આપણે જીવાવરણ કહીએ છીએ। આ જીવાવરણ ક્યાં છે? તો આપણે જાણીએ જ છીએ કે સૌર પરિવારની અંદર, એટલે કે સૂર્યમંડળ જે છે એ સૌર પરિવારમાં પૃથ્વી જે છે, આપણું ઘર પૃથ્વી, એ પાઠમાં આપણે જાણ્યું તો પૃથ્વી એ એક જ એવો ગ્રહ છે, કે પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેને
આ જીવાવરણ મળેલો છે, એટલે કે ત્યાં જીવ સૃષ્ટિ વિકસિત થયેલી છે. બીજા અન્ય ગ્રહો પર જીવાવરણ જોવા મળતું નથી, અને હશે તો હજી સુધી એના કોઈ પુરાવાઓ પણ મળ્યા નથી. હવે આપણે જોઈશું જીવાવરણમાં કોનો કોનો સમાવેશ થાય. તો જીવાવરણની અંદર વિવિધ જીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. વિવિધ જીવ સૃષ્ટિ જે છે એ જીવાવરણમાં રહેલી છે. હવે આ જીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિમાં પણ આપણે જોઈએ તો જીવ સૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણી. આ જીવ સૃષ્ટિમાં કોનો સમાવેશ છે? તો મનુષ્યો છે સૌથી પહેલા, તો માનવ અને વનસ્પતિ. માનવ વનસ્પતિઓ પ્રાણીઓ જીવજંતુઓ એ દરેકનો સમાવેશ આ જીવ સૃષ્ટિમાં થાય છે. અને આ જે જીવ સૃષ્ટિ રહેલી છે એ જીવ સૃષ્ટિના સજીવો પોતાનો ખોરાક ક્યાંથી મેળવતા હશે? તો સજીવો જે નહીં છે એ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે એમનો જે ખોરાક છે એ ખોરાક પણ સજીવો જીવાવરણમાંથી જ મેળવે છે. એટલે જે કોઈ સજીવ સૃષ્ટિ જે છે એ બધી જ સજીવ સૃષ્ટિ એ પોતાના આહારની જરૂરિયાત એ આ જીવાવરણમાંથી જ પૂરી કરી લે છે. એ પ્રાણીઓ હોય તો એક અન્ય બીજા માંસાહારી પ્રાણીઓ, તો એ નાના પ્રાણીઓ પર આધારિત જીવન જીવતા હોય. શાકાહારી પ્રાણીઓ તે વનસ્પતિ ઉપર આધાર રાખીને જીવન જીવતા હોય છે, એટલે કે વનસ્પતિ પણ જીવાવરણનો જ એક ભાગ છે ને મનુષ્ય પણ આ સજીવ સૃષ્ટિમાંથી પોતાનો આહાર જે છે એ પોતે લે છે. એટલે કે કોઈ પણ સજીવ હોય એ દરેક સજીવ ખોરાક માટે એકબીજા પર આધારિત રહેલા છે, એટલે કે ખોરાક જે છે એ તેઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરી લે છે. હવે જીવાવરણની અંદર સજીવો જે છે એ મનુષ્ય જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પણ પૂરો પાડે છે. કાચો માલ હોય, ઇમારતી લાકડું મેળવવું હોય, ફર્નિચર બનાવવું હોય તો વનસ્પતિમાંથી જ આપણે પ્રાપ્ત કરીએ છીએ. પછી ગુંદર મેળવવો હોય તો એ પણ, રેશમી કપડાને બનાવવું હોય તો રેશમના કીડાઓ છે એ આપણને મદદ કરતા હોય છે. એવા મધ પ્રાપ્ત કરવું હોય, દૂધ કરવું હોય તો પ્રાણીઓમાંથી આપણે આધાર રાખીએ છીએ. તો સજીવો છે એનો પોતાનો જુદો જુદો જે કંઈ ખોરાક છે, પોતાનો જે આહાર છે એ વૈવિધ્યપૂર્ણ આહાર જેનો રહેલો છે એ આહાર પણ, અને કંઈ પણ એને કંઈ પ્રાપ્ત કરવું તેના માટેનો કાચો માલ પણ આ જીવાવરણ પૂરું પાડી દે છે. કંઈક ઘરમાં વિશિષ્ટ વાનગીઓ બનાવી હોય તો એના માટેની કાચા માલની જરૂરિયાત આપણને શેમાંથી મળી જાય છે? જીવાવરણમાંથી જ મળી જતી હોય છે. આમ મનુષ્યના અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર નિર્વાહનો જે આધાર રહેલો છે એ આધાર પણ જીવાવરણ જ છે. આમ મનુષ્ય હોય એ માનવ જીવનને પોતાના જે જીવન સોંપાયેલું છે એ જીવનને એને ટકાવી રાખવું હોય, એનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો
અને એના જીવનને આગળ વધારવા માટે, જીવનનો નિર્વાહ કરવા માટે પણ જે આધારભૂત છે એવું આવરણ, એ જીવાવરણ રહેલું છે. હવે આપણે સમજશું આ જીવાવરણ જે છે એ જીવાવરણ ઉપર જે સજીવો છે એ સજીવોમાં એક જ સજીવ છે એનો ભાગ છે એ છે મનુષ્ય, માનવ. તો માનવ પ્રવૃત્તિઓની અસર આ જીવાવરણ ઉપર કેવી થઈ રહી છે એ જોઈએ. તો એના માટે કે મનુષ્ય શું કરી રહ્યો છે એ સમજતા પહેલા આપણે આટલું સમજી લઈએ અને તમે એટલું યાદ રાખી લો. જુઓ મનુષ્ય જે છે તે આ સજીવ સૃષ્ટિ પર, એટલે કે જીવાવરણ ઉપર એની પ્રવૃત્તિઓની અસર કઈ રીતે થઈ રહી છે અને શું થઈ રહી છે એને આપણે સમજશું. માનવ પ્રવૃત્તિઓની અસર, એટલે કે માણસની જે કઈ પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ જીવાવરણ ઉપર કેવી અસરો પહોંચાડી રહી છે એ આપણે સમજશું. તો તમે જાણો છો જીવાવરણ જે છે તો મોટા ભાગે સંતુલિત અવસ્થામાં, સંતુલિત સ્થિતિમાં જ છે. એટલે જીવાવરણની અંદર જે કંઈ સજીવો છે એકબીજા ઉપર આધારિત રહ્યા છે. એ તમે વિજ્ઞાનની અંદર જે આહાર કડીઓ ભણો છો એમાં પણ તમે જાણો છો કે અન્ય પ્રાણી જે છે બીજા ઉપર આધાર રાખે છે, પણ મનુષ્ય જે છે એ મનુષ્ય સવિશેષ શબ્દ વાપરે છે, સવિશેષ વિક્ષેપ પાડે છે. મનુષ્ય જે છે એ આ જીવાવરણમાં વિક્ષેપ પાડે છે, એમાં અડચણરૂપ બને છે. અને જે જીવાવરણની સંતુલિત અવસ્થા છે એ સંતુલિત અવસ્થામાં પણ ખલેલ પહોંચાડે છે. એટલે માનવ અથવા તો મનુષ્ય, માનવ અથવા તે મનુષ્ય જે છે એ વિક્ષેપ જે છે, એટલે કે મનુષ્યનો વિક્ષેપ અથવા તો માનવીય વિક્ષેપ, વિક્ષેપ એટલે કે જે અવસ્થા છે એ અવસ્થામાં કંઈક અડચણરૂપ બન્યું, એ માનવીય વિક્ષેપ જ્યારે માણસ જ્યારે એમાં હસ્તક્ષેપ કરે છે, જે કુદરતી રીતે ચાલતું છે એમાં કંઈક પોતાનો વિક્ષેપ નડે છે, ત્યારે સંતુલિત તંત્ર જે છે એટલે કે મનુષ્ય જે છે પોતે વિક્ષેપ કરે ત્યારે, વિક્ષેપ જ્યારે સંતુલિત એટલે એનું જીવાવરણ જે આખું સંતુલનમાં રહેલું છે તે સંતુલિત જે તંત્ર છે એ તંત્રમાં એ પોતે શું પહોંચાડે છે, ખલેલ પહોંચાડે છે. ત્યારે શું થાય, તો ત્યારે જે આ આખે આખા સજીવોનું જે સંતુલિત તંત્ર ચાલી રહ્યું છે એમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ, પર્યાવરણનું શોષણ કરીને મનુષ્ય વિકાસની વાટે નીકળી પડ્યો છે. તો પર્યાવરણનું શોષણ કરીને એ મનુષ્ય પોતાનો જે વિકાસ કરી રહ્યો છે શોષણના ભોગે
જે આ મનુષ્ય વિકાસ કરે છે એ વિકાસના પરિણામે આજે મનુષ્ય જે પોતાનો વિકાસ પર્યાવરણના કારણે કરી રહ્યો છે એનું પરિણામ શું છે એના પરિણામે કુદરતી પોષણ કર્યું જે કુદરતી પોષણ કર્યો છે એ ચોખમાય છે હવે અહીંયા પ્રશ્ન ઉભો થાય કે આ કુદરતી પોષણ કર્યો અથવા તો આહાર કર્યો એટલે કે એક સજીવ બીજા અન્ય સજીવ પર પોતે પોતાના જીવનને આધાર રાખે છે માની લો કે વનસ્પતિ એટલે કે શાકાહારી જે પ્રાણીઓ છે એ વનસ્પતિ જે છે એ પણ સજીવ છે અહીંયા આપણે સમજીએ તો વનસ્પતિ ખાન વનસ્પતિ પણ સજીવ છે એને કોણ ખાય છે તો કે હરણ જેવું વનસ્પતિને ખાય છે કોણ હરણ જેવા શાકાહારી પ્રાણીઓ હરણ જેવા શાકાહારી પ્રાણીઓનો શિકાર કોણ કરે છે સિંહ વાઘ ચિત્તો દીપડો એવા માંસાહારી પ્રાણીઓનો શિકાર કરે છે તો હવે સિંહને કોણ તો સિંહનું જ્યારે એ મૃત્યુ થતું હોય છે ત્યારે એનું જે શરીર છે એ શરીરને વિઘટન હોય એટલે કે એ મૃત શરીર એ અહીંયા સિંહ છે પણ બીજો અન્ય કોઈ પ્રાણી પણ હોઈ શકે છે તો એ જે પ્રાણી છે એ મૃત શરીરને ગીધ એના જેવા જે પક્ષીઓ છે તે એ ખાતા હોય છે અને અંતમાં વિઘટકો વિઘટકો એટલે શું તો જે મૃત શરીર છે એમાંથી જે અન્ય કીડાઓ જે ઉત્પન્ન થાય છે અને એ શરીરને નષ્ટ કરવામાં મદદ કરે છે તો એમ જે આખી આહારની એક સજીવ બીજા સજીવ ઉપર પોતાના જીવનનો જે આધાર રાખે છે એ આધારની જે કડી છે એને આપણે પોષણ કડી કહીએ છીએ એ પોષણ કડીઓ જે છે એ જોખમાય છે તો અનાજના દાણા કે બીજા અન્ય જીવજંતુઓ હોય તો એને ઉંદર ખાતા હોય છે ઉંદર હોય તો એને સાપ સાપનો આહાર તરીકે મોર જેવા અને પછી નાવી ઘટો એવી અન્ય ઘણી બધી આહાર કડીઓની રચનાઓ છે એમાંથી કંઈ એક તૂટી જાય તો શું થાય તો આહાર કડી જોખમાઈ જતી હોય છે ઉંદરો હોય તો એને ખાનારા જે સાપ છે એ સાપની જો સંખ્યા વધી જાય જો એને બીજા કોઈ અન્ય પ્રાણીનો ખાય તો એની સંખ્યા વધી જાય તો કુદરતે એક એવી રચના કરેલી છે કે જે આ જીવાવરણની અંદર સજીવો જે છે એ સંતુલિત અવસ્થામાં રહે તો એકનો જો અહીંયા ઘટાડો કે વધારો થાય તો આહાર કડીમાં જોખમ ઊભું થાય છે જો કોઈ એક રાજાની વાત કરો તો કે જો કોઈ એક રાજા હતો એના શાસનના રાજ્યની અંદર સાપનો ઉપદ્રવ વધી ગયો તો એને થયું કે ભાઈ સાપ બહુ વધારે નીકળે છે ને સાપ જેટલા દેખાય એટલા મારી નાખો તેને મરાવી નાખે તો એના રાજ્યની અંદર તો પણ ખેતીની આવક કે બીજું અન્ય જે કંઈ હતું એમાં કંઈ વધારો કંઈ થયો નહીં હવે તો એના લોકો એક રાજા તને સામે ફરિયાદ કરવા લાગ્યા કે ઉંદરો અમારા જે અનાજ છે અમારા ખેતરને એ ખાઈ જાય છે તો શા માટે એવું થતું હશે કારણ કે ઉંદરોનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરતું હોય સાપ કરતો હોય છે સાપ જેવા પ્રાણી અને એનો જો અહીંયા વચ્ચેથી એક કડીમાં વિક્ષેપ મનુષ્ય દ્વારા થાય તો જે આખી કડી જે રચાયેલી છે પોષણની કડી આહારની કડી એમાં વિક્ષેપ ઊભો થાય છે અને એ આહાર કડી જોખમાય ત્યારે જીવાવરણમાં પણ સંતુલન જોખમાય છે જો મનુષ્ય પોતાના વિકાસ માટે અત્યારે જોઈએ છીએ કે ગરમીનું પ્રમાણ તો વધી ગયું છે વનસ્પતિઓને જંગલોની આડે ધડ છાટકણી કરી નાખે એટલે કે એને કાપી નાખે છે અને એ પોતે એ સ્થળે બહુમાળી ઇમારતો અને એનું રચના કરતો હોય છે કે ઉદ્યોગોનો વિકાસ કરતો હોય છે
तो एना कारणसर पण आ जीवावरण जे छे ए जीवावरण ने जे संतुलित अवस्था छे एमा विक्षेप उभो थाय छे, एमा खलेल उभी थाय छे। એટલે પર્યાવરણમાં ગરમી વધે, કોઈ જીવજંતુ હોય એના રહેવાસ જે છે જંગલો અને વૃક્ષો ઉપર વસવાટ કરનારા જે કઈ સજીવો છે, પશુ પક્ષીઓ છે, એ પણ પોતે ક્યાં જશે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે। એટલે મનુષ્ય કંઈ પણ ભોગે, જે કંઈ વિકાસ કરી રહ્યો છે, એ વિકાસમાં જો પર્યાવરણનું શોષણ થશે તો અંતે મનુષ્યને પણ નુકસાન છે। કારણ મનુષ્ય પણ આ જીવાવરણનો એક અતિ મહત્વનો ભાગ છે। એની અંદર જો એ સંતુલન નહીં જળવાય તો એનો ભોગ જે બીજા સજીવો અને બીજા અન્ય બીજી વનસ્પતિઓ કે કંઈ પણની વાત કરીએ છીએ તો એ દરેકને નુકસાન છે, તો સાથોસાથ મનુષ્યને પોતાને પણ તેનું નુકસાન રહેલું છે। એટલે આવી જો પોષણ કળીઓ જો જોખમમાં આવી જાય તો એ અંતમાં મનુષ્યના માટે પણ નુકસાનકારક રહેલી છે। અને એ મનુષ્ય સાથે સાથે જે પૃથ્વીની આસપાસનું જે કંઈ પર્યાવરણ છે એ પર્યાવરણમાં પણ નુકસાની ઊભી થાય છે। તો કે માનવ અને પર્યાવરણ, આ માનવ અને પર્યાવરણ માટે પણ હાનિકારક અસરો પહોંચી શકે છે। પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ઋતુઓની અંદરનો બદલાવ આવી રહ્યો છે, ધ્રુવ પ્રદેશો અને પર્વતીય પ્રદેશોના જે બરફો છે, જે મોટા ગ્લેશિયરો છે એ ઓગળી રહ્યા છે, દરિયા સપાટીનું જે પ્રમાણ છે એ આગળ વધી રહ્યું છે। તો કહેવાય કે એના કારણસર આ સજીવ સૃષ્ટિ જે છે, જે પર્યાવરણ છે, એને પણ અંતે તો નુકસાન જ પહોંચે છે। તો મનુષ્ય જે તે છે પોતાની પ્રવૃત્તિના કારણે આ જીવાવરણને જો નુકસાની પહોંચાડશે તો એ અંતે મનુષ્યને માટે અને પર્યાવરણને માટે પણ એ હાનિકારક છે। અત્યારે આપણે એસી, ફ્રીજ એવી જે કંઈ ઉપકરણો જે છે એવા વાપરતા હોય છે, એના કારણે પૃથ્વીના વાતાવરણમાં પણ ગરમી ઊભી થાય છે। અને આપણે આગળ વાત કરી કે વાતાવરણની અંદર એનો જે ઓઝોન વાયુ છે એ સૂર્યના જલદ પાર જાંબલી કિરણોનું શોષણ કરીને એ પૃથ્વીની જે ગરમી છે એનાથી રક્ષણ કરે છે, બચાવે છે। તો આવા ઉપકરણો આપણે વાપરીએ છીએ ત્યારે આ ઓઝોન વાયુનું જે આખું સ્તર, આખું પડ જે રચાયું છે, એવા ગાબડા ઊભા થાય છે। અને ગાબડા ઊભા થવાથી એ મનુષ્ય માટે અને સજીવો માટે કિરણો પણ પૃથ્વી સુધી પહોંચે અને નુકસાનકારક બની રહે। મધપુડા નામ શેષ થઈ રહ્યા છે, ફૂલો પોતાની ખુશ્બુ ગુમાવી રહ્યા છે, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આ મનુષ્યની જે થઈ રહી છે એના કારણે પર્યાવરણમાં પણ આવી અસંતુલિત અવસ્થા ઊભી થઈ રહી છે। તો મનુષ્ય આ જે કુદરતી પોષણ કર્યો છે અને જે પોતાનો જે વિકાસ કરી રહ્યો છે એના માટે એને પર્યાવરણનો ભોગ તો લેવો જ ન જોઈએ। કારણ કે અંતે તો એના માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે। તો બાળ મિત્રો, આજે આપણે આ પર્યાવરણના જે મહત્વની બાબત કહી શકાય કે મનુષ્યની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આ જીવાવરણ માટે કેટલી હાનિકારક બની રહે છે એ ન બને એવા પ્રયત્નો આપણા દ્વારા પણ થવા જોઈએ, એ બાબત સાથે આજે આપણે આ પ્રકરણ 10 જે છે પૃથ્વીના આવરણ એમાંનું છેલ્લું આવરણ આપણે જીવાવરણ વિશે સમજ્યા। આ જીવાવરણમાં આપણે કે જીવાવરણ ક્યાં છે, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ ત્રણેય જગ્યાએ છે, અને અહીંયા જે વ્યાપેલું છે એને જ આપણે જીવાવરણ કહીએ છીએ જીવ સૃષ્ટિને। અને આ પૃથ્વીને આવું સુંદર મજાનું જીવાવરણ મળેલું છે એ આખા સૌર પરિવારનો એક જ એવો ગ્રહ છે કે જ્યાં જીવ સૃષ્ટિ વિકસિત છે, અને આ જીવ સૃષ્ટિનું રક્ષણ કરવું જોઈએ અને એની અસરો કેવી કેવી છે એ દરેક બાબતો વિશે આજે આપણે સમજ્યા। ફરીથી આપણે એક નવા પાઠ સાથે મળીશું, ત્યાં સુધી આવજો।